કાર્મિક સૂક્ષ્મદર્શક વૈજ્ઞાનિક અને ટેકનિકલ દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું સાધન છે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ એની અંદર પણ બાયોલોજીકલ આવે છે અને મેટલર્જિકલ આવે છે આપણે અહીંયા આગળ મેટલનો સ્ટડી કરવાની છે મેટલ વિશે સ્ટડી કરવાની છે એટલે આપણે મેટલોજીકલ માઇક્રોસ્કોપ જોઈશું તો આ જે સાધન છે એની મદદથી ગ્રેન સાઇઝ અને ગ્રેનનો આકાર જાણી શકાય છે ધાતુના જુદા જુદા ફેસની સાઇઝ એનો આકાર એનું વિતરણ વગેરે નક્કી કરવામાં એ મદદ કરે છે વળી મિશ્ર ધાતુ માટે કેવી કેવી યાંત્રિક અને ઉષ્મીય ઉપચારની જરૂરિયાતો છે એટલે કેવી કેવી મિકેનિકલ અને હિટ ટ્રીટમેન્ટની રિકવાયરમેન્ટ છે તેનું ડિસિસન લેવા માટે પણ એ ઉપયોગી છે આ મેટલોજીકલ માઇક્રોસ્કોપ ઘણી વિશાળ રેન્જમાં અવેલેબલ છે ધાતુના સ્પેસિમેન હોય એટલે કે તૈયાર કરેલું ધાતુ જે છે એની સપાટી પરથી પરાવર્તિત થતા પ્રકાશની તપાસણીના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ધાતુકાર્મિક ક્રિયાની જરૂરિયાતો પૂરી કરે છે ઓપ્ટિકલ પ્રકારનું મેટલર્જિકલ માઇક્રોસ્કોપ સાધન વૈજ્ઞાનિક અને ટેકનિકલ દ્રષ્ટિકોણથી ઘણું મહત્ત્વનું છે તો આપણે મેટલર્જિકલ માઇક્રોસ્કોપ વિશે જોવાના છે એ પહેલાં આપણે એના પરીક્ષણ અને માઇક્રોસ્ટ્રક્ચર વિશે થોડું સમજી લઈશું તો મેટલોગ્રાફિક એક્ઝામિનેશન એન્ડ માઇક્રોસ્ટ્રક્ચર્સ તો મેટાલગ્રાફિક માઇક્રોસ્કોપ દ્વારા ધાતુ અને મિશ્ર ધાતુની બંધારણીય લાક્ષણિકતાનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે ધાતુનું બંધારણ કેવા પ્રકારનું છે તે સમજવામાં આવે છે ધાતુ અને એની વર્તુણાંક વિશેના જનરલ અભ્યાસને મેટાલગ્રાફી કહેવામાં આવે છે મેટાલોગ્રાફી એટલે ટૂંકમાં ધાતુનો અભ્યાસ ધાતુના માઇક્રોસ્ટ્રક્ચર અને મેક્રોસ્ટ્રક્ચર તપાસીને આ અભ્યાસ કરવામાં આવે છે અહીંયા બે પ્રકારના સ્ટ્રક્ચર દર્શાવેલા છે માઇક્રોસ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચર તો માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતા ધાતુના લાક્ષણિક દેખાવ અને ભૌતિક ગોઠવણને સ્ટ્રક્ચર કહેવામાં આવે છે જ્યારે ફક્ત નરી આંખે જોઈને અથવા લો મેગ્નિફિકેશન પાવર દ્વારા દેખાવ જોવામાં આવે અને ભૌતિક ગોઠવણની તપાસણી કરવામાં આવે તો એને સ્ટ્રક્ચર કહેવામાં આવે છે ધાતુ અને મિશ્ર ધાતુના માઇક્રોસ્ટ્રક્ચર અને મેક્સ્ટ્રો મેક્રોસ્ટ્રક્ચર લેવામાં આવે છે અને આ બંને પ્રકારના સ્ટ્રક્ચરો વચ્ચે ખૂબ જ નજીકતાનો સંબંધ હોય છે આ બંને પ્રકારના સ્ટ્રક્ચરો કોઈપણ ધાતુનો અભ્યાસ કરી સમજવા માટે જરૂરી છે પહેલાં માઇક્રોસ્ટ્રક્ચર એટલે કે નરી આંખથી જોવામાં આવશે અથવા લો મેગ્નિફિકેશન પાવરથી જોવામાં આવશે અને પછી માઇક્રોસ્ટ્રક્ચર જોવામાં આવે એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રનો યુઝ કરીને ધતુનું બંધારણ તપાસવામાં આવે હાઈ મેગ્નિફિકેશન પાવરથી તો એને માઇક્રોસ્ટ્રક્ચર કહેવામાં આવશે તો ધાતુની તપાસણી માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અને ફિલ્ડ આયન માઇક્રોસ્કોપી જેવી સૂક્ષ્મતાવાળી તરકીબો વિકસાવવામાં આવેલી છે આના કારણે મેટલો મેટલોગ્રાફીનો સ્કોપ પણ વિશાળ છે એના પછી જોઈએ મેટલોગ્રાફિક તપાસણીની જરૂરિયાત શું છે નીડ ઓફ મેટલોગ્રાફિક એક્ઝામિનેશન તો ધાતુનું બંધારણ કે માઇક્રોસ્ટ્રક્ચર એ માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરાતી ધાતુનો લાક્ષણિક કે ભૌતિક દેખાવ છે અથવા ભૌતિક ગોઠવણ છે તો માઇક્રોસ્ટ્રક્ચરના અભ્યાસને આપણે આગળ જોઈ ગયા તેમ મેટાલોગ્રાફી કહેવામાં આવે છે જનરલી પ્રકાશીય માઇક્રોસ્કોપ એટલે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ બે હજાર સુધીનું આવર્તન એટલે કે મેગ્નિફિકેશન અને પોઈન્ટ ટુથી પોઈન્ટ થ્રી માઇક્રોનનું રિઝોલ્યુશન આપી શકતું હોય છે આ તપાસણી દ્વારા સૂક્ષ્મ કણોનું પરીક્ષણ કરીને ધાતુની ફ્રેક્ચર થયેલી સપાટી વિશેની માહિતી પણ મેળવી શકાય છે અને સપાટીઓનું સૂક્ષ્મ બંધારણ જાણી શકાય છે વળી ધાતુ અને અધાતુના વિસ્તૃત બંધારણનું પરીક્ષણ થઈ શકે છે નોર્મલાઇઝિંગ અને એનિલિંગ જેવી હીટ ટ્રીટમેન્ટ કર્યા પછી ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર થયેલો હોય તો એ ફેરફાર પણ જાણી શકાય છે ધાતુ અને મિશ્ર ધાતુમાં સ્લીપ રેખાઓ હોય કે બંધારણમાં કોઈ ડિસલોકેશન રહેલું હોય તો એના વિશેની ઇન્ફોર્મેશન પણ આ એક્ઝામિનેશનથી મેળવી શકાય છે એટલા માટે મેટલોગ્રાફિક એક્ઝામિનેશનની જરૂર પડે છે તો ધાતુ અને મિશ્ર ધાતુની તપાસણી માટે માઇક્રોસ્કોપનો યુઝ કરવામાં આવે છે અને આ તપાસણીના આધારે ધાતુ કે મિશ્ર ધાતુના વિવિધ ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીસ વિશેની ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે ધાતુના માઇક્રોસ્ટ્રક્ચર અને મેક્સ્ટ્રોસ્ટ્રકચર બંને મેળવીને એનું વર્તન કેવું રહેશે એના વિશેની ઇન્ફોર્મેશન મેળવી શકાય માઇક્રોસ્ટ્રક્ચરની ભૌતિક ગોઠવણ અને દેખાવ જેવા ગુણધર્મ જાણવા માટે માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે છે જ્યારે માઇક્રોસ્ટ્રકચરમાં આવી જાણકારી ફક્ત નરી આંખથી અથવા લો મેગ્નિફિકેશન પાવરથી મેળવી શકાય છે માઇક્રોસ્ટ્રક્ચર અને મેક્રોસ્ટ્રક્ચર બંને એકબીજાના પૂરક છે અને બંનેની મદદથી ધાતુની પૂરેપૂરી માહિતી મેળવી શકાય છે મેટલોગ્રાફીના વિકાસની ખૂબ જ શક્યતા હોવાને કારણે ઇલેક્ટ્રોન અને ફિલ્ડ આયન માઇક્રોસ્કોપિક જેવી તરકીબનો પણ અત્યારના સમયમાં વિકાસ થયેલો છે એના પછી જોઈએ મેટલોગ્રાફિક પરીક્ષણની અગત્યતા તો એનું મહત્ત્વ શું છે ઇમ્પોર્ટન્સ ઓફ મેટલોગ્રાફિક એક્ઝામિનેશન તો વૈજ્ઞાનિક અને ટેકનિકલ દ્રષ્ટિએ મેટલોગ્રાફિક તપાસણી મેટલર્જી ફિલ્ડમાં અગત્યની છે આ તપાસણીથી ધાતુની ગ્રેન સાઇઝ અને ગ્રેનનો આકાર કેવો છે એ જાણી શકાય છે અને જુદા જુદા તબક્કામાં આવા આકારો સાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ઉપરાંત એમાં સમાયેલા અન્ય ઘટકની પણ જાણકારી મેળવી શકાય છે આ જાણકારીના આધારે યોગ્ય ગુણધર્મવાળા કોમ્પોનેન્ટ મેળવવા માટે મિકેનિકલ અને થર્મલ પ્રોસેસીસ કઈ રીતે કરવી પડશે એનો ડિસિઝન પણ લઈ શકાય છે ધાતુનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે પણ જુદા જુદા ગ્રેનમાં અણુની ગોઠવણ જુદી જુદી હોય છે ગ્રેન બાઉન્ડરીથી અણુનો વિકાસ અને ગોઠવણને અવરોધ નળતો હોવાને કારણે અણુઓ જુદી જુદી રીતે ગોઠવાતા હોય છે પરિણામે ગ્રેન સાઇઝનો આધાર કાસ્ટિંગ કાસ્ટિંગનું ટેમ્પરેચર અને કુલિંગ રેટ પર રહેલું હોય છે નાની સાઇઝના ગ્રેનને ફાઇન ગ્રેન કહેવામાં આવે છે અને મોટી સાઇઝના ગ્રેનને કોર્સ ગ્રેન કહેવામાં આવે છે હવે ગ્રેન ફાઇન છે કે કોર્સ એની જાણકારી પણ આપણે મેટાલોગ્રાફિક તપાસણીથી મેળવી શકીએ છીએ અને આ જાણકારીનો આધાર મેળવવા માટે કેટલીક વિગતો તપાસવામાં આવે છે જેમ કે કોર્સ ની ધાતુની ટફનેસ ઓછી હોય છે કોર્સ ની ધાતુમાં ની ઊંડાઈ વધારે મળે છે અને કોર્સ ગ્રેન્ડસ્ટ્રકચરની ધાતુનું સારું સરફેસ ફિનિશ મળતું નથી એટલે કે જો ગ્રેન જે છે તે મોટી સાઇઝના હશે તો એની ટફનેસ ઓછી હશે હાર્ડનેસની ઊંડાઈ વધારે હશે અને સરફેસ ફિનિશ પણ ઓછી હશે કોર્સ ગ્રેન સ્ટ્રક્ચરની ધાતુનું પોલિશિંગ કરવું પણ મુશ્કેલ છે કારણ કે એની સરફેસ ફિનિશ આપણને બરાબર મળતી નથી ફાઇન ગ્રેન ધાતુની ડક્ટિલિટી વિશે ફાઇન ગ્રેન વિશે જોઈએ તો એની ડક્ટિલિટી અને મેલેબિલિટી વધારે હોય છે એટલે કે ખેંચી શકાતી હોય છે અને એની મેલેબિલિટી એટલે કે ટીપી પણ સહેલાઈથી શકાતી હોય છે અને ફાઇન ગ્રેન સ્ટ્રક્ચરના ધાતુની ટફનેસ સ્ટીફનેસ જેવી મિકેનિકલ પ્રોપર્ટીઝ પણ સારી હોય છે કોર્સ ગ્રેન ધાતુ ઊંચાતા ટેમ્પરેચરે ક્રિપ અવરોધક હોય છે ફટિક અવરોધ માટે ફાઇન ગ્રેન ધાતુનો ઉપયોગ થઈ શકે છે અને ફાઇન ગ્રેન ધાતુમાં તિરાડો પડવાની પોસિબિલિટી ઘણી ઓછી હોય છે કારણ કે કણો એકદમ નાના નાના હોય છે અને મજબૂત રહે છે આથી મેટલોગ્રાફિક પદ્ધતિ અનુસાર વિશ્લેષણ કરીને કોમ્પોનન્ટ પાર્ટ્સની સર્વિસ જરૂરિયાતો મુજબ યોગ્ય ધાતુની પસંદગી કરવી હિતાવ છે તો આ આપણી જરૂરિયાત છે મેટલોગ્રાફિક એક્ઝામિનેશનની થેન્ક યુ